પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણામાં આવેલ અમરધામ સોસાયટીમાં રહેતો અને મૂળ રાજસ્થાનના વતની એવા ભવાનીશંકર રામલાલ પૂણા અર્જના સ્કૂલ પાસે સીતારામ સોસાયટીમાં વેલનેસ મેડિકલ સ્ટોર ચલાવે છે અને ગત સત્તરમીએ બપોરે તેમની દુકાને એક યુવાન પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે દવા લેવા આવ્યો હતો ભવાની શંકરે તે યુવકને દવા આપતા તે ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તે યુવક અન્ય ત્રણ ઈસમો સાથે રિક્ષામાં આવ્યો હતો અને નશાકારક દવા વેચો છો તેમ કરી ડરાવી ધમકાવી પોલીસ સ્ટેશને લઈ જવાની વાત કરી હતી મોપેડ પર બેસાડી પોલીસ મથક તરફ આધડને લઈ જવાયા હતા અને રસ્તામાં જ ભવાની શંકર પાસે પૈસા પણ માંગ્યા હતા ભવાની શંકરની પૈસાની લગવડ નહીં થતા તેને પુના પોલીસ મથકે લઈ જઈ લોકઅપવાળી રૂમની બાજુમાં રૂમમાં બેસાડી દીધવાયો હતો અને પૈસાની સગવડ નહીં થતા પોલીસ કર્મચારી પંકજની રૂમમાં લઈ જવાયો હતો પંકજે ગુનો દાખલ કરવાની વાત કરતા ગભરાયેલ ભવાની શંકરે પૈસા આપવા તૈયાર થયો હતો જેમાં પચાસ હજાર પડાવ્યા હતા જોકે મેડિકલ એસોસિએશનની મિટિંગમાં કેમિસ્ટર દ્વારા રજૂઆત કરાતા પોલીસ કમિશનરને રજૂઆત કરાયા બાદ આ મામલે કેમિસ્ટરને રૂપિયા પરત આપ્યા બાદ આ મામલે પાંચ સામે ગુનો નોંધાયો છે અને પોલીસ કોન્સ્ટેબલ પંકજ સહિત તેના બે ટાઉટોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે